બાળકો ગુડ મોર્નિંગ આજે આપણે ઇંગ્લિશમાં શીખશું જી ફોર ગેમ જી ફોર ગ્રેપ્સ પણ થાય તો ચાલો શીખીએ જી કેમ લખાય આ છે એને કહેવાય જી તો અહીં શીખવાનું છે આ પહેલાં જી કરવા માટે આપણે જી આલી બે લાઇનમાં જ કરશું આ ત્રણ લાઇન આપેલી છે ને તો આપણે જીને બે લાઇનમાં જ કરવાનું છે ઉપરની લાઇનથી સ્ટાર્ટ કરવાનું પહેલાં આટલું કોણા કરવાનું પછી આમ કરી આટલું આમ સી જેવું કરવાનું પછી ઉપરની લાઇનમાં ટચ કરી એક જરા કાઢી લાઇન એક આમ લાઇન એટલે આ થયું આપણું જી જી ફોર ગ્રેપ્સ જી ફોર ગેમ ગેમ એટલે કે રમત છે તો એમ જી ફોર ગેમ પણ કહેવાય તો પહેલાં આપણે આ બધા ડોટ ડોટવાળા જીને ગૂંથી લેશું આવી રીતે એના ઉપરની ઉપર ટ્રેક કરીને આ બધા જી ગૂંથી લેવાના ગૂંઠાઈ જાય પછી જે આ ખાલી બોક્સ છે એનામાં આપણે કરશું જી ફોર ગ્રેપ્સ જી ફોર ગ્રેપ્સ બોલતા આવશું અને લખતા આવશું તો આ બધા બોક્સમાં જી કરી લેવાના હવે જી ફોર જીરાફ પણ થાય જો આ દેખાય છે ને તો આને કહેવાય જીરાફ તો જીથી જીરાફ પણ થાય હવે છે કે સર્કલ ધ લેટર એટલે આ મૂળાક્ષર જીની ફરતે આપણે રાઉન્ડ કરવાનો છે અહીં જો જી સ્પેલિંગ આપેલા છે એનામાંથી આપણે જી શોધીને એના ઉપર રાઉન્ડ કરશું તો આના ઉપર જીને શોધી અને એના ઉપર રાઉન્ડ કરી લેશું પછી થાય જીથી ગ્લાસ એટલે જી ફોર ગ્લાસ તો જીથી ગેમ થાય જીથી જીરાફ થાય ને જીથી ગ્લાસ પણ થાય ને જી ફોર ગ્રેપ્સ પણ થાય એવી જ રીતે આ બધા ડોટ ડોટવાળા જીને આપણે ગૂંથી લેશું ને પછી થઈ જાય એટલે આ ખાલી બોક્સમાં આપણે કરશું જી ફોર ગ્રેપ્સ બોલતા આવવાનું જી ફોર ગ્લાસ જી ફોર જીરાફ જી ફોર ગેમ જી આવડે એ બોલતા જવાનું અને લખતા જવાનું તો અહીં જી સુધી પૂર્ણ થઈ જાય પછી આ જી ડોટ ડોટવાળો જી જી આપેલા છે જ્યાં કને ડોટ ડોટ એને આપણે પૂરું કરી લેવાનું એટલે આપણો કમ્પ્લીટ જી થઈ જશે આ થઈ જાય એટલે પછી આનામાં આપણા મનગમતા જીમાં કલર પૂરવાના છે આ બધા જી થઈ જાય એટલે આનામાં મનગમતા કલર પૂરી દેવાનો આ થયો જી ફોર ગ્રેપ્સ પછી જી ફોર ગ્રેપ્સ પછી આવે છે એચ ફોર હોર્સ હોર્સ એટલે ઘોડો તો આ એચ છે તો આપણે એચને કરવાનું છે એક અને બે લાઇનમાં જ એચ થાય તો પહેલાં આ સીધી લાઇન કરવાની ઉપરથી સ્ટાર્ટ કરવાનું લાલ લાઇનને અડીને અને આલી લાઇન સુધી પૂરું કરવાની આલી લાઇન ખાલી રાખી દેવાની છે આ લાઇન સુધી કરવાનું જ નથી નહીતર એ ખોટો પડે તો આ થયો આપણો એચ પહેલાં બે ઊભી લાઇન ને વચ્ચે આડી લાઇન વચ્ચેની આડી લાઇન આ બ્લુ લાઇનને અડીને જ કરવાની છે આવી રીતે પહેલાં આ બે લાઇન કરી લેવાની ને પછી વચ્ચે લાઇન તો આ ને આલી લાઇન ખાલી જ રહેશે એ લાઇનમાં અડી જાય તો આપણું ખોટું પડ્યું કહેવાય તો આવી રીતે બધા ગૂંઠી લેવાના ને પછી આવડી જાય એટલે આ ખાલી બોક્સમાં આપણે લખશું એચ ફોર હોર્સ આવી રીતે એચ કરી લેવાના એચ ફોર હોર્સ થાય પછી શું થાય એચથી હેડ એચ ફોર હેડ એચ ફોર હાઉસ પણ થાય આનામાં જે મૂળાક્ષર એચની ફરતે વર્તુળ કરો એટલે કે રાઉન્ડ કરવાનું તો આ જે સ્પેલિંગ આપેલા છે એનામાંથી આપણે એચ શોધવાનું છે તો એચ શોધીને એના ઉપર આપણે કરશું રાઉન્ડ જે સ્પેલિંગમાં એચ આવે એના ઉપર આપણે રાઉન્ડ કરી લેવાનું પછી થાય એચ ફોર હેન્ડ હેન્ડ એટલે કે હાથ તો એચથી થાય હેન્ડ આનામાં પણ આ બધા ડોટવાળા એચને આપણે ટ્રેક કરી લેવાશું પછી ખાલી બોક્સમાં આપણે આ લખશું એચ ફોર હાઉસ એચ ફોર હેન્ડ એચ ફોર હેડ બોલતા આવશું અને લખતા આવશું પછી આ જે ડોટવાળા છે એ લેટરને કમ્પ્લીટ કરી લેશું આવી રીતે ને પછી એનામાં આપણો મનગમતા કલર પૂરી લેશું કલર પૂરવા જરૂરી જ છે એ બાકી નથી રાખવાનું આવી રીતે આ એચને પૂરા કરી એનામાં મનગમતા કલર પૂરશું અસ્તુ